નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ માં પ્રકરણ નંબર 7 જે ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 7.8 ચાલી રહ્યો હતો. એ પોઈન્ટ નંબર 7.8 માં 7.8.1 અને 7.8.2 એવા બે પોઈન્ટ ની આપણે ચર્ચા કરવાના છીએ. એક છે ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રાનો સિદ્ધાંત સેના ઉપર રહેલો છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને યાંત્રિક લાભ માટેનું સૂત્ર મેળવશું. ત્યારબાદ આપણે વાત કરીશું ગુરુત્વ કેન્દ્રની. તો આ બંને પોઈન્ટની ચર્ચા કરીએ તો ચાક માત્રાનો સિદ્ધાંત સેના ઉપર આધાર રાખે છે. તો એ એક આદર્શ ઉચ્ચાલનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આદર્શ ઉચ્ચાલન ના મૂળભૂત સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો ઉચ્ચાલન સાથે કઈ રીતે સંકળાયેલું છે તો તમને ખબર છે કે ઉચ્ચાલન જે છે એ મૂળભૂત રીતે એવું છે કે કોઈ એક હલકો સળિયો છે, એ હલકો સળિયો છે કે જે તેની લંબાઈ પરના, આ એની લંબાઈ છે, એની લંબાઈ પરના કોઈ બિંદુ ઉપર શું કિલકિત કરેલો હોય. દાખલા તરીકે આ એક સળિયો છે, એને આ લંબાઈ પરના કોઈ એક બિંદુ ઉપર શું કરવામાં આવે, એને કિલકિત કરવામાં આવે. અને કિલકિત કરવો એટલે એને ગોઠવવો, બરાબર. અને આ રીતે લંબાઈ પર કોઈ પણ એક બિંદુએ આપણે એને શું કરવામાં આવે અને કિલકિત કરવામાં આવે. તો તમે જોઈ શકો છો હું શું કરી રહ્યો છું, તો કે જે બાજુ અહીંયા જોઈ શકો, બરાબર, આ બંને બાજુ લંબાઈ સરખી હશે. સળિયો જે છે એ નિયમિત આડછેદનો છે, જે બાજુ લંબાઈ વધારે હશે એ બાજુ નમતો હશે. હવે ઘણી વખત એવું બને અહીંયા મારે કિલકિત કરવો છે તો એના માટે મારે શું કરવું પડે, એના માટે મારે અહીંયા કંઈક હું બળ લગાડું છું અને પકડી રાખું છું આમ નીચે તરફ, કે અહીંયા પણ એક બાજુ બળ લાગતું હશે, બરાબર. આ બંને બળ જે છે એ લાગતા હશે બંને બાજુ, આ બાજુ પણ બળ લાગતું હશે અને આ બાજુ પણ બળ લાગતું હશે. બંને બળ કઈ તરફ લાગતા હશે, નીચે તરફ લાગતા હશે. તો આ કિલકિત કરેલો ભાગ કહેવાય. આ એક સળિયો છે, અહીંયા બળ એફ વન લાગે છે, અહીંયા બળ એફ ટુ લાગે છે, આ રીતે કિલકિત કરેલો છે. અને આને આધાર બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ? આધાર બિંદુ. આ બિંદુને જેની સાથે કિલકિત કરેલો છે એ બિંદુને આપણે આધાર બિંદુ કહીએ છીએ. અહીંયા આપણે કિલકિત કહી દીધું તો આ આપણું આધાર બિંદુ કહેવાય. શું કહેવાય? આધાર બિંદુ, બરાબર. હવે આપણે અહીંયા એક આકૃતિ દોરેલી છે, એક સળિયો રાખેલું છે, એના માટે આપણે ધારી લઈએ કે ધારો કે બે બળ લાગે છે, એફ વન અને એફ ટુ. આ બંને બળો જે છે આધાર બિંદુથી, એફ વન બળ છે ડી વન અંતરે લાગે છે અને એફ ટુ અંતર આ આધાર બિંદુથી કેટલા અંતરે લાગે છે, ડી ટુ અંતરે. આધાર બિંદુથી આ બાજુ જઈએ તો આ સળિયાની લંબાઈ, આટલી લંબાઈ કેટલી છે, ડી વન અંતર છે, અને આ અંતર કેટલું છે, ડી ટુ અંતર છે. આવું તમે ચીચુઓ જોયો હશે ગાર્ડનમાં, બાળકો જે છે, એક બાળક આ છેડે બેઠો હોય, એક બાળક આ છેડે બેઠો હોય, આવી રીતે ઉચક નીચક કરતા હોય, બરાબર. એ ઉચક નીચક કરતો જે ચીચુઓ જે છે એ આ ઉચ્ચાલનનું જ એક સરસ મજાનું ઉદાહરણ છે. એ સિવાય ત્રાજવા, ત્રાજવાનો આપણે ઉપયોગ કરીએ છીએ શાકભાજી લેવા જઈએ તો એક બાજુ આપણે વજનીય મૂકવામાં આવતા હોય છે, બીજી બાજુ શાકભાજી રાખતા હોય છે, બંનેની સરખામણી કરતા હોય. સરખા નહીં હોય ત્યાં સુધી ઊંચો નીચો હશે, બરાબર. શાકભાજી ઓછું હશે તો એ પલ્લું જે છે એ ઊંચું હશે, જે વજનીયવાળું છે એ નીચું હશે, વળી એમાં નાખવામાં આવશે એટલે બંને એક સમયે સરખા થઈ જશે. એનો મતલબ શું? તો કે એમાં જે ઉચ્ચાલનનો સિદ્ધાંત છે એમાં વચ્ચેના ભાગમાં હોય છે આધાર બિંદુ, ક્યાં હોય છે, વચ્ચે રાખ્યા હોય છે. એમાં આપણે શું કરતા હોય છે, ડી વન અને ડી ટુ સરખા રાખ્યા હોય છે, ડી વન અને ડી ટુ સરખા રાખ્યા હોય છે, જેના કારણે એફ વન અને એફ ટુ કેવા મળે, સરખા મળે. પણ અહીંયા આપણે એવું ધારેલું છે એફ વન જે બળ લાગે છે એ ડી વન અંતરે છે, એફ ટુ જે બળ લાગે છે એ ડી ટુ અંતરે છે. અને આધાર બિંદુ જે છે અહીંયા ધારો કે લંબ પ્રતિક્રિયા બળ લાગે ઉપર તરફ, બંને બળ નીચે અસળિયાને ખેંચશે તો ઉપર લંબ બળ લાગવાનું છે. એ લંબ બળને આપણે શું કહેતા, લંબ પ્રતિક્રિયા બળ કહેતા. તો આર જે છે એ આધાર બિંદુ પર આધાર દ્વારા પ્રતિક્રિયા બળ લાગે છે, રિએક્શન ફોર્સ. રિએક્શન ફોર્સના આપણે આર લખ્યો છે, આર એટલે રિએક્શન ફોર્સ. તો આર જે છે અહીંયા બળની સંજ્ઞા છે, પણ રિએક્શન ફોર્સની એટલે કે પ્રતિક્રિયા બળની સંજ્ઞા આર છે, બરાબર. હવે આ અત્યારે સંતુલિત સ્થિતિમાં છે, સંતુલન સ્થિતિ છે, યાંત્રિક સંતુલન છે. યાંત્રિક સંતુલન એટલે તમને ખબર છે બે પ્રકારના સંતુલન, સ્થાનાંતરીય સંતુલન અને ચાકગતીય સંતુલન. તો આ એક તંત્ર છે એમાં હાલ સ્થાનાંતરીય સંતુલનમાં છે. તો સ્થાનાંતરીય સંતુલનમાં તમને ખબર છે એક તરફ લાગતા બળો
અને સામે બીજી તરફ લાગતા બળો બંનેને આપણે સરખાવી શકીએ તો સ્થાનાંતરી સંતુલનમાં છે. તો એક તરફનું બળ ઉપર તરફના બળને ઉદાહરણ કહી દઉં તો આર છે. તો નીચે લાગતું બળ F1 કેવા છે માઇનસ, નીચે લાગતું બળ F2 પણ કેવા છે માઇનસ, નીચેની દિશામાં. તો R માઇનસ F1 માઇનસ F2 એ પરિણામી બળ કેવું થવું જોઈએ, ઝીરો થતું હોવું જોઈએ. બરાબર, તો આ પદાર્થ શેમાં છે એમ કહેવાય, સ્થાનાંતરીય સંતુલનમાં છે. એનો મતલબ ઉપર લાગતા બધા બળો અને નીચે લાગતા બધા બળો સમાન હોય. તો R ની સામેના બળ F1 અને F2 નો સરવાળો સરખો હોય. આમ R ને કરતા કરો તો F1 માઇનસ છે બરાબર ની ઉલી બાજુ જશે તો પ્લસ થશે, માઇનસ F2 બરાબર ની ઉલી બાજુ જશે તો પ્લસ થશે. તો R બરાબર શું થશે, F1 પ્લસ F2 થશે. બરાબર, તો આ સ્થાનાંતરીય સંતુલન થયું. કેવું? સ્થાનાંતરીય સંતુલન. સ્થાનાંતરીય સંતુલનમાં આપણે આગળ શરત સમજાવેલી છે, આગળ પ્રશ્ન કરાવેલો છે, સિગ્મા એફ બરાબર ઝીરો, એટલે કે બળોનો બેઝિક સરવાળો જે છે એ શૂન્ય હોય. ત્યારબાદ આપણે વાત કરવાના છે ચાક ગતિય સંતુલન. ચાક ગતિય સંતુલન માટે આપણે વાત કરીએ તો અહીંયા આપણે ટોર્કની વાત કરવાના છે. ટો વન પ્લસ ટો ટુ બરાબર ઝીરો થાય. તો ટો વન એટલે શું? તો કે અહીંયા એફ વન બળ લાગે છે. ટો વન એટલે તમને ખબર છે આર ક્રોસ એફ, શું સદિશ આર ક્રોસ એફ બરાબર. તો વધતા આર વન ક્રોસ એફ વન વધતા આર ટુ ક્રોસ એફ ટુ એવું થવાનું છે. તો આપણે ટો વન આર ક્રોસ એફ, આર ની દિશામાં મેં આંગળી રાખી, એફ ની દિશામાં વાયડી, અંગૂઠો ક્યાં બહાર, એટલે કે આ વિષમ ઘડી દિશામાં. કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. વિષમ ઘડી દિશામાં ટોર્ક બહાર તરફ હોય તો ટોર્ક ધન હોય. જો પદાર્થ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતો હોય તો એના ટોર્કની દિશા બહાર તરફ હોય. તો ટોર્કની દિશા બહાર તરફ હોય તો એ આપણે કેવી લઈએ છીએ, ધન લઈએ છીએ. હવે જો આર આ બાજુ લઈએ, આ બાજુ ડી ટુ ની દિશામાં, ડી ટુ ની દિશામાં આંગળી રાખી અને એફ ટુ સાર તરફ આંગળી વાળી, તો અંગૂઠો ક્યાં જાય છે? અંદર તરફ જાય છે. સમ ઘડી દિશા જો, આમ ઘડિયાળ આમ ફરતી હોય, ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળ જે છે આ રીતે ફરે છે, તો આ ઘડિયાળના કાંટાની દિશાને કેવી દિશા કહેશું આપણે? સમ ઘડી દિશા કહેશું. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાને આપણે કેવી દિશા કહેશું? વિષમ ઘડી દિશા કહેશું. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આંગળીઓ ફેરવીએ, અંગૂઠો બહાર તરફ આવે છે તો ટોર્ક ધન ગણવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે સમ ઘડી દિશામાં આંગળી ફેરવીએ તો અંગૂઠો ક્યાં જાય છે? જમણા હાથનો અંગૂઠો, જમણા ડાબાના નહીં, જમણા હાથનો અંગૂઠો. આપણે આંગળીઓને સમઘડી દિશામાં વાળીએ, અંગૂઠો ક્યાં જાય છે? અંદર તરફ જાય છે. તો અંદર તરફની દિશા ટોર્ક કેવી લેવી પડે? માઇનસ, એટલે માઇનસ મૂકા. આર વન ની જગ્યાએ ડી વન મૂકા અને એફ વન ની જગ્યાએ એફ વન, ક્રોસ છે સાઈન નેવ ની કિંમત એક, એટલે ડી વન એફ વન માઇનસ. કેમ? તો કે આ ટોર્ક જે છે એ વિષમઘડી દિશામાં છે જેને પ્લસ કીધું, આ સમઘડી દિશામાં છે જે માઇનસ કીધું. માઇનસ ડી ટુ એફ ટુ બરાબર ઝીરો. આપણે નોંધ કરી નાખીએ તમને યાદ રહીએ માટે, વિષમઘડી દિશામાં હોય તો ટોર્ક જે છે ધન દિશા હોય, સમઘડી દિશામાં ભ્રમણ થતું હોય તો ટોર્ક જે છે એ કેવું હોય છે? ઋણ હોય છે. હવે આ જે સૂત્ર મળે છે એમાં તમે અહીંયા ઇક્વેશનમાં જોઈ શકો, ડી વન એફ વન આ માઇનસ છે બરાબરની આ બાજુ જાય તો ડી ટુ એફ ટુ થાય. આ ચારે ચાર પદોના સ્પેશિયલ નામ આપવામાં આવે છે. નામ શું છે? તો કે અહીંયા એફ વન ને આપણે ભાર કહીએ છીએ. આ ભાર છે જેને આપણે ઉચકવાનો છે, જે ભાગને ઉચકવાનો છે એને આપણે ભાર કહીએ છીએ. આ ભાર છે. તો ડી વન શું છે? ભાર ભુજા છે. આ ડી વન છે, આધાર બિંદુથી આ બાજુની ભુજા છે એને ભાર ભુજા કહેવાય છે. શું કહેવાય છે? ભાર ભુજા. હવે આ અહીંયા એફ ટુ, તો કે અહીંયા આપણે પ્રયાસ કરીએ છીએ સામે બીજી વસ્તુને ઉંચકવાની. તો આ એફ ટુ જે છે એ પ્રયાસ બળ કહેવાય છે. કેવું કહેવાય છે? પ્રયાસ. એફ ટુ ને તો આ ડી ટુ ભુજાને પ્રયાસ ભુજા, પ્રયાસ કરવા માટેની જે ભુજા છે એને આપણે પ્રયાસ ભુજા કહીએ છીએ. કોઈ એક્ઝામ્પલ આપીએ તો અહીંયા હું તમને એક આ દાખલા તરીકે એક વસ્તુ છે, આ વસ્તુ છે, આને મારે ઉંચકવી છે. હવે ઉંચકવી છે તો હવે ઉંચકવા માટે શું કરીશ? હું સૌ પ્રથમ એક આધાર બિંદુ રાખીશ, કોઈ પણ જગ્યાએ વચ્ચે ક્યાંય આધાર બિંદુ રાખીશ કે આધાર બિંદુ પર એને રાખી અને ઉંચકવાનો પ્રયત્ન કરશું. બરાબર, આ છે, આ આધાર છે. હવે આધાર છે, આને મારે ઊંચકવું છે. આ પદાર્થ છે, એ પદાર્થને મારે ઊંચકવું છે. તો હું શું કરું છું? જો અહીંથી આ આધાર ઉપર રાખું છું, જો તો આ જે છે અહીંયા પ્રયાસ કરું છું, અહીંયા પ્રયાસ કરું છું, આ પ્રયાસ. તો આ મારું પ્રયાસ બળ, એક આંગળીથી આ ઉંચકાઈ જાય છે. જો આ પ્રયાસ કરું છું બરાબર, તો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શું છે,
કે આ આધાર બિંદુ છે, આધાર બિંદુ છે, આ ભાર છે, આ ભાર. તો અહીંથી ભાર પાસેનું અંતર આધાર બિંદુથી, આધાર બિંદુથી આ અંતર ડી વન છે એને ભાર અંતર કહેવાય, ભાર ભુજા કહેશું. હવે આ આધાર બિંદુથી અહીંયા જે પ્રયાસ કરીએ છીએ અને ઉચકવા માટેનો પ્રયાસ બળ અહીંયા લગાડીએ છીએ તો આ પ્રયાસ ભુજા છે. કેવી છે? પ્રયાસ ભુજા. હવે પ્રયાસ ભુજા મોટી હોય કોના કરતાં? ભાર ભુજા કરતાં. ડી ટુ મોટા હોય તો આપણું જે મિકેનિકલ એડવાન્ટેજ છે, યાંત્રિક લાભ જે છે એ એક કરતાં મોટો હશે, એટલે કે ઓછા બળથી આ ભાર જે છે એ ઉચકાશે જો ડી ટુ મોટો હશે. હવે આનાથી ઉલટું કર રાખશું આપણે, આપણે શું રાખશું? આની લંબાઈ વધારે રાખશું અને આની ઓછી રાખશું, બરાબર. તો શું થશે? તો કે આની લંબાઈ આપણે વધારે રાખીએ અને આની ઓછી રાખીએ તો ડી ટુ, આ ડી ટુ જે છે એ નાના થયા અને ડી વન મોટા થયા, તો અહીંયા ભાર જે છે મિકેનિકલ એડવાન્ટેજ છે એક કરતાં મોટો નહીં થાય, એટલે કે આપણે આને ઉચકવું જે છે એટલું સરળ પડશે નહીં, બરાબર. તો અહીંયા આપણે સરસ મજાના ઉચ્ચાલનની વાત કરી. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ડી ટુ શું છે? પ્રયાસ ભુજા છે. આ બાજુની ડી ટુ છે એ પ્રયાસ ભુજા છે, આ આપણો એફ ટુ છે એ પ્રયાસ બળ છે. હવે અહીંયા ડી વન એફ વન બરાબર ડી ટુ એફ ટુ થયા, તો આપણે એફ વન અને એફ ટુ નો ગુણોત્તર લઈએ, એટલે કે ભાર અને છેદમાં પ્રયાસ, ભાર અને પ્રયાસનો ગુણોત્તર, પ્રયાસ અને ભારનો નહીં, બરાબર. યાદ રાખજો મિકેનિકલ એડવાન્ટેજ, મિકેનિકલ એડવાન્ટેજને એમ એ પણ કહેવાય છે અને ગુજરાતીમાં આપણે યાંત્રિક લાભ પણ કહીએ છીએ. એ યાંત્રિક લાભ શું છે? તો કે ભારના છેદમાં પ્રયાસ. તો સામે શું થશે? પ્રયાસ ભુજાના છેદમાં ભાર ભુજા થશે. તો ડી ટુ છેદમાં ડી વન, ડી ટુ અને ડી વનનો ગુણોત્તર એટલે કે પ્રયાસ ભુજા છેદમાં ભાર ભુજાનો ગુણોત્તર, અથવા ભાર છેદમાં પ્રયાસ બળ, ભાર છેદમાં પ્રયાસ બળનો ગુણોત્તર, એને આપણે એમ એ કહેશું મિકેનિકલ એડવાન્ટેજ. હવે ડી ટુ મોટા હોય, અંશ મોટો હોય ડી વન કરતાં, તો તમને ખબર છે ડી ટુ ગ્રેટર ધેન ડી વન હોય તો મિકેનિકલ એડવાન્ટેજ આનું મૂલ્ય જે છે એ એક કરતાં મોટું જ થવાનું છે, બરાબર. તો આપણે સરળતાથી ભારને આપણે ઉચકી શકવાના છીએ. તો એ જે સિદ્ધાંત છે, આ ઉચ્ચાલનનો જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંત આપણે ચાક માત્રાનો સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે ચાક માત્રામાં પણ કરીએ છીએ. તો આના પછી આપણે જડત્વની ચાક માત્રાનો અભ્યાસ કરવાના છીએ, એનો પણ આપણે ઉપયોગ, આનો ઉપયોગ આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ એમાં પણ થોડો ઘણા અંશે કરવાના છીએ. હવે આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો 7.8.2 છે, જે ગુરુત્વ કેન્દ્ર છે. તો ગુરુત્વ કેન્દ્ર શું છે? અત્યાર સુધી તમે દ્રવ્યમાન કેન્દ્ર વિશે ભણ્યા છો. આ જે છે, આ પદાર્થ જે છે એને મારે સ્થિર રાખવો હોય તો તમને ખબર છે, આને હું વ્યવસ્થિત આગળ પાછળ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો, આ એનું ગુરુત્વ કેન્દ્ર છે. તો એના પછી સાહેબ તમે આગળના વિડીયોમાં તો એમ કહેતા હતા દ્રવ્યમાન કેન્દ્ર છે, તો આ નાના પદાર્થ માટે એ દ્રવ્યમાન કેન્દ્ર એ જ એનું ગુરુત્વ કેન્દ્ર છે. તો ક્યારે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર જુદા પડે? પહેલાં તો આપણે એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમે ઘણી વખત એવું પણ કરેલું હશે, આ એક બિંદુ તમે જોઈ શકો છો અહીંયા, કે આપણે આને આના ઉપર સ્થિર રાખી શકીએ છીએ, આ બિંદુ પાસે સ્થિર રાખી શકીએ છીએ, આ રીતે ભ્રમણ પણ કરાવી શકીએ, બરાબર. તો હવે આ જે છે એ શું છે એનું? તો કે આ ગુરુત્વ કેન્દ્ર છે, બરાબર. આ શું છે એનું? ગુરુત્વ કેન્દ્ર છે ભાઈ, બરાબર. તો આ રીતે આપણે એને ભ્રમણ કરાવીને પણ સમજી શકીએ. તો આવું એક પૂઠું છે જેને પેન્સિલ ઉપર રાખેલું છે, તો અહીંયા શું થશે? આ અસંખ્ય કણોનું બનેલું છે ભાઈ. તો દરેક કણોનું દળ એમ વન એમ ટુ અલગ અલગ હશે, અને બધા જ ઉપર ગુરુત્વ પ્રવેગ લાગે છે, બધા જ કણો ઉપર, એ બધા જ ઉપર ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં લાગે છે. તો આ એમ વન જી, એમ ટુ જી, બધા કુલ દળ આ કેટલું છે આ પદાર્થનું? તો કે કુલ દળ એમ છે ભાઈ, કુલ દળ કેટલું છે એમ? તો કુલ દળ એમ છે, તો એનું વજન બળ આ બિંદુ ઉપર, આધાર બિંદુ ઉપર નીચે તરફ છે, અને પ્રતિક્રિયા બળ, રિએક્શન ફોર્સ ક્યાં છે? ઉપર તરફ છે ભાઈ, બરાબર. તો આપણે આ પરિસ્થિતિમાં, આપણે આ પરિસ્થિતિમાં શું કહી શકીએ ભાઈ? સ્થાનાંતરીય સંતુલન અને ચાક ગતિય સંતુલન બંને સંતુલનનો વિચાર કરી શકીએ. સ્થાનાંતરીય સંતુલન અને ચાક ગતિય સંતુલન. સ્થાનાંતરીય સંતુલન તો કે ઉપર તરફ લાગતા બળ અને નીચે તરફ લાગતા બળ સમાન હશે. તો આર ઉપર તરફ લાગે છે, એમ જે નીચે તરફ લાગે છે, તો આ બંને બળ કેવા હશે? સમાન હશે ભાઈ, બરાબર. હવે સ્થાનાંતરીય સંતુલન
થી હોય તો ચાક ગતિ સંતુલન માટે શું તો કે અહીંયા અસંખ્ય કણો છે અસંખ્ય કણો છે આ બધા જ કણો ઉપર વજન બળ m1 કોઈ પર અહીંયા m1 જી નીચે તરફ લાગે છે m2 જી નીચે તરફ લાગે છે m3 જી એવા અસંખ્ય કણો છે બધાનું વજન બળ નીચે તરફ છે અહીંથી અહીંથી આ કણનું અંતર r1 હોય આનું r2 હોય r3 હોય r4 હોય બધાના અંતર પણ જુદા જુદા છે તો આપણે ટોર્ક i માં કણ ઉપર લાગતા ટોર્ક ની વાત કરીએ તો ટો i છે ધારી લીધું કે અહીંયા i માં કોઈ કણ છે ના ઉપર લાગતું ટોર્ક જે છે ઈ ટો i હોય તો અહીંયા એનું વજન બળ mig છે ઈ નીચે તરફ છે અને અહીંથી આ અંતર જે છે ઈ ri છે તો ri ક્રોસ mig થાય બરાબર તો આવા ટોર્ક નો સદિશ સરવાળો કરીએ તો ઈ સદિશ સરવાળો કેવો થવાનો છે શૂન્ય થાય તો ઈ ચાક ગતિ સંતુલનમાં છે એ આગળ આપણે ભણી ગયા છીએ તો અહીંયા ચાક ગતિ સંતુલનમાં છે તો ri ક્રોસ mig is equal to 0 થાય પરંતુ g not equal to 0 ભાઈ અહીંયા g તો 0 નથી આ સૂત્રમાં g જે છે એ તો 0 નથી ભાઈ તો આ સૂત્રમાં g 0 નથી તો બાકી શું વધ્યું MIRI વધ્યા તો MIRI બરાબર શું થાય 0 થાય સમજાય છે તો આ જે ઇક્વેશન છે એમાં g 0 નથી not equal to 0 g તો છે 9.8 જી એટલે ગુરુત્વ પ્રયોગ કોઈને કોઈ જગ્યાએ ગુરુત્વ પ્રયોગ તો છે બધી જગ્યાએ અહીંયા ગુરુત્વ પ્રયોગ છે પરંતુ આ જી છે એ દરેક કણો માટે સમાન છે અને નીચેની દિશામાં છે બધા માટે અહીંયા કોણ હશે તો એમાં જી નીચે તરફ હશે અહીંયા કોણ હશે એમાં જી નીચે તરફ અહીંયા કોણ હશે એમાં જી નીચે તરફ બધા માટે જી જે છે એ સમાન અને બહારની દિશામાં છે ગુરુત્વ પ્રયોગ જે છે એ સમાન છે બરાબર અને આ પદાર્થને આપણે નાનો ગણીએ છીએ પણ ઘણી વખત વિશાળ પદાર્થ હોય મોટો પદાર્થ હોય તો એ બધા પદાર્થ માટે ગુરુત્વ પ્રયોગ જુદો જુદો હોઈ શકે તો આપણે અહીંયા ચોખવટ કરવી જરૂરી છે કે નિયમિત ગુરુત્વ પ્રવેગ હોય અથવા ગુરુત્વ મુક્ત અવકાશ હોય અથવા ગુરુત્વ પ્રવેગ નિયમિત હોય મતલબ ગુરુત્વાકર્ષણ ઈ પદાર્થ ઉપર બધી જગ્યાએ એક સરખું લાગતું હોય એને નિયમિત ગુરુત્વ પ્રવેગ કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કહેવાય અથવા ગુરુત્વ મુક્ત અવકાશ હોય ગુરુત્વાકર્ષણ બળ જ ન હોય એવો અવકાશ હોય એમાં પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર સાથે સંપાત થાય એવી પરિસ્થિતિમાં પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ છે ક્લિયર થઈ ગયું હવે વાત કરીએ એ કોના માટે લાગુ પડશે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ હોય તો કે નાના પદાર્થ માટે લાગુ પડશે પણ વિશાળ પદાર્થ હોય કે એમાં વિશાળ પદાર્થમાં અહીંયા કોઈ પદાર્થ અહીંયા કોણ છે અહીંયા ગુરુત્વ પ્રયોગ જી જુદો હોય અહીંયા જી જુદો હોય આ તો નાનો પદાર્થ છે બરાબર પણ જુદો હોય જી જુદો જુદો હોય તો એવી જગ્યાએ એનું ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતા હશે નહીં હવે ગુરુત્વ કેન્દ્ર કઈ રીતે શોધી શકાય એની એક બીજી મેથડ કહીએ તો આ એક તકતી લેવામાં આવે અનિયમિત આકારની તકતી હોય તો અનિયમિત આકારની પણ તકતી તમે લઈ શકો એને કોઈ દોરી વડે આમ બાંધવામાં આવે અહીંયા દોરી વડે બાંધવામાં આવે આ આ દાખલા તરીકે દોરીથી એક તકતી જે છે બાંધેલી છે બાંધેલી છે પછી એના ઉપર એક લાઇન ડ્રો કરવામાં આવે આના ઉપર અહીંથી આમ લાઇન જે છે એ ડ્રો કરો છો બરાબર અહીંયા લાઇન ડ્રો કરી પછી અને અહીંયા બાંધવામાં આવે અહીંયા અહીંયા બાંધવામાં આવે પછી અહીંથી અધો દિશામાં વજન બળ તો નીચે તરફ જ હોય વજન બળ એમજી તો નીચે તરફ હોય એમજી લાઇન ડ્રો કરવામાં આવે પછી એને અહીંયા ક્યાંક બાંધવામાં આવે છે એને વજન બળ એમજી નીચે તરફ હોય તો અહીંયા પછી અહીંયા બાંધવામાં આવે પછી વળી એ બાંધી અને એની સુરેખા એક ડ્રો કરવામાં આવે આવા કોઈ પણ બિંદુ એ આ રીતે બાંધો તો પણ અહીંથી સુરેખા દોરો તો કોઈ એક બિંદુ મળે છે આ બિંદુ જે છે એ ગુરુત્વ કેન્દ્ર બતાવે છે શું બતાવે છે ગુરુત્વ કેન્દ્ર તો અહીંયા એક તકતી છે એને એ બી સી અલગ અલગ બિંદુ પાસે તમે બાંધો એ બી સી પાસે અને પછી આવી રીતે લાઇન ડ્રો કરો તો એ લાઇન જે છે એ એક બિંદુમાંથી પસાર થશે એ એક બિંદુને આપણે શું કહીએ છીએ એ બિંદુ એક ગુરુત્વ કેન્દ્ર હશે અને આ પદાર્થ જે છે એ નાનો હોય તો એ ગુરુત્વ કેન્દ્ર એ જેનું શું હશે દ્રવ્યમાન કેન્દ્ર હશે અને મોટો હોય તો એ પ્રકારે આપણે ગુરુત્વ કેન્દ્ર અને એનું દ્રવ્યમાન કેન્દ્ર થોડુંક અલગ જગ્યાએ હશે મોટો પદાર્થ હશે તો બરાબર તો આ રીતે આપણે કોઈ પદાર્થના ગુરુત્વ કેન્દ્ર
કઈ કેવું હશે, કેવી રીતે ગોતવું એ આપણે ફાઇન્ડ કરી શકીએ, એટલે કે શોધી શકીએ છીએ. તો આપણે સરસ મજાના બે પોઈન્ટની અહીંયા ચર્ચા કરી, એક ચાક માત્રાનો સિદ્ધાંત અને ગુરુત્વ કેન્દ્ર. બરાબર, અહીંયા ગુરુત્વ કેન્દ્ર જે છે હાલ 2021 માટે આપણા 30% અભ્યાસક્રમમાંથી ઘટેલો છે, પરંતુ આમ આપણા એના વિશેની થોડીક માહિતી હોય તો સારું રહે એ માટે આપણે એ પોઈન્ટ પણ લઈ લીધો છે. તો આજે આપણે આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.